હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સવાર સવારમાં આપણે ઉઠી અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, અને અત્યારે આપણે રિપોર્ટિંગનું કામ બી કમ્પ્લીટ કરી દીધું છે. તો હવે બેગ લઈ, બેગ પણ પેક થઈ ગઈ છે આપણી, તો બેગ લઈ અને નીકળીએ નોકરી ઉપર જવા માટે. તો ફાઇનલી આપણે શૂઝ પહેરી લીધા છે, તમે જોઈ શકો છો. શૂઝ પહેરી અને મોજા અહીંયા મૂકી દઈએ. હવે આપણી બેગ લઈ લઈએ, બેગ લઈ, લેપટોપ તો અહીંયા આપણું પડ્યું છે, અહીંયા લેપટોપ લઈ લઈએ, બુકો અહીંયા પડી છે બધી. તો બેગ લઈ લઈ, પર્સ રહી ગયો આપણું, પર્સ મૂકી દઈએ ખિસ્સામાં, અને ગાડીની ચાવી રહી ગઈ. હવે ગાડીની ચાવી રહી, ગાડીની ચાવી આ રહી આપણી ગાડીની. તો હવે ફાઇનલી નીકળીએ આપણે, અને બાઇક આપણી અહીંયા પડી છે, તમે જોઈ શકો છો. આ રહી આપણી બાઇક, બહુ જ ઠંડી જોરદાર લાગે છે. આ આપણે પતંગ માટે લગાવ્યું હતું, દોરી ના આવી જાય એના માટે, એ આપણે રિમૂવ કરી દઈશું એક દિવસ પછી. ભાઈ સવાર સવારમાં આપણે નીકળી ગયા છે ઘરેથી નોકરી ઉપર જવા માટે, અને આ છે આપણો સેલા બ્રિજ. તો અહીંયાથી આપણે આ સેલા બ્રિજ શરૂ થતા ત્યાં આગળ એક જંકશન આવે છે, તો જંકશનથી આપણે રાઈટ થઈ જઈશું, એટલે સેલા ગામમાં જવાશે ત્યાંથી. અને આપણે જવાનું છે એપલ મૂળની પાછળની સાઈડ અરાવલી રત્નાકરનું, તો ત્યાં આગળ આપણો બંગલો ચાલુ છે, તો તમને ખબર હશે. અને ત્યાંના વિડીયો તો હું દિલ્હી નાખતો જોઉં છું. તો આજે આપણે કંઈક બીજા બંગલો બાજુમાં રેડી થઈ રહ્યો છે, તો એનો આપણે બ્લોગ આજે નાખીશું. અત્યારે આપણે જે ટ્રાફિક બહુ જ જોરદાર છે આગળ, તો અહીંયાથી આપણે ગાડી આપણે રેડી કરી નાખવી પડશે. રાજકોટ અહીંથી 216 કિલોમીટર છે. અત્યારે આપણે આવી ગયા છે સાઈડ ઉપર, અને મંગાભાઈ આવ્યા છે આજે એસેસરી લગાવવા માટે. જે લાગી રહ્યું છે આપણે જે ડબ્લ્યુસીની ફ્લશ ટેન્ક આવે છે એના ઉપર જે આપણું ફ્લશ ટેન્કની પ્લેટ આવે એ લાગી રહી છે આજે. લખડો છો યાર, એની ફ્લશ ટેન્ક પ્લેટ આ છે, ફ્લશ ટેન્કની પ્લેટ. શું કેશો, શું કેશો? પરફેક્ટ બેસી ગઈ, મજા આવી ગઈ. આપણે પ્રેશર સિસ્ટમ મૂકવા માટે આ પાટલી બનાવી, તમે જોઈ શકો. અને અત્યારે આપણે અંદર જઈએ, પ્લમ્બર આપણને બોલાવે છે. અત્યારે કેમ, અત્યારે લગાડવાનું હું ઉપર કે પાઇપ. તો ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા પ્લમ્બિંગ નો સામાન લેવા માટે, અને આટલું સામાન આપણે લઈ લીધું છે. હવે બિલ બને એટલે નીકળે, અને જે તમે ઓફિસ ખૂટે છે એ આવી જાય છે. લેટ્સ ગો. આ છે હાર્ડવેર સ્ટોર. તો ગાઈસ અત્યારે આપણે છીએ ટેરેસ ઉપર, અને સોફ્ટમર અને હીટ પંપનું આ કનેક્શન થયા છે, પ્લમ્બિંગ કનેક્શન. તો આ થઈ રહ્યું છે અત્યારે. મંગા ભાઈ શું કહેશો, કેમ કનેક્શન કરો છો, આ કનેક્શન કેમ કરો છો, આ શેના માટે કરો છો એમ કહો. ગરમની લાઈન માટે કરો. તો આ આઉટડોર યુનિટ કહેવાય, અને આને કહેવાય હીટ પંપ કહેવાય, અને આ સોફ્ટનર પાછળ બાજુમાં છે, સોફ્ટનર કહેવાય. એ મોટર આપેલી છે ફ્રેશરથી પાણી જાય એના માટે, અને ત્યાં પ્રેશર પંપ કહેવાય, અને તો એ ચાલ્યા રહે છે. જઈએ આપણે હવે નીચે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવાર સવારમાં આપણે આવી ગયા છે સાઈડ ઉપર, અને સાઈડ ઉપર જે જે કામ થઈ રહ્યું છે એ તમને હું એક વાર બતાવી દઉં. અને આજે બહુ બધું કામ સાઈડ ઉપર ચાલી રહ્યું છે, અને બહુ દિવસથી મેં તમને આખી સાઈડ બતાવી નથી, તો આજે બધે દઈએ આપણે જે જે કામ ચાલી રહ્યું છે એ વગર. હવે માર્બલના જે વેસ્ટર્સ છે અહીંયા પડ્યા છે બધા,
તો આ પણ મારે હવે ક્લિનિંગ કરાવવું પડશે. બંગલો આપણો રેડી થઈ ગયો છે અને ફોલ સીલિંગનું કામ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. વુડન ફોલ સીલિંગ આપણી જે આવે છે વુડનમાં, એનું ફ્રેમિંગ તો થઈ ગયું છે, તો આજે લાગવાનું સ્ટાર્ટ થશે. અને ફર્સ્ટ ફ્લોર ઉપર અડધું લાગી ગયું છે, તમને બતાવી દઉં. ત્યાં તમે જોઈ શકો છો ત્યાં આગળ ફોલ સીલિંગનું અડધું કામ થઈ ગયું છે. જો હે ને, તો આ આજે 2-3 દિવસમાં ખતમ થઈ જશે લગભગ તો. અને જઈએ આપણે આ બાજુ પેનલમાં, પેલા આજે પેન્ટ કામ સ્ટાર્ટ થયું છે તો એ પણ આજે લાફી અસ્તર કરી અને પ્રાઇમર મારી અને પેન્ટ સ્ટાર્ટ કરશે અહીંયા. અને આ ફ્લોરિંગ તો આપણું અહીંયા થઈ ગયું છે, આ ફ્લોરિંગ બીજું કર્યું છે, સાફ સફાઈ કરી અને પ્રાઇમર મારી અને સ્ટાર્ટ કરશે પેન્ટ. પેન્ટ આવી ગયું, બાકી છે પેન્ટ આ ગયા. તો આ છે પેનલ આપણી, અને પેનલનું જે મટીરિયલ બધું આવે પછી લાગવાનું અહીંયા સ્ટાર્ટ થશે અહીંયા. ને અહીંયા તમે જોઈ શકો છો આપણું જે મલ્ટીપર્પઝનું ટેબલ છે તો એ બની રહ્યું છે. કનેક્શન ચાલુ છે. તો આપણે સવાર સવારમાં જઈએ છીએ બેઝમેન્ટમાં, અને બેઝમેન્ટમાં જે કામ ચાલી રહ્યું છે અને જેટલું પત્યું છે એ બતાવી દઉં તમને હું. તો આ છે મેઇન ગેટ બેઝમેન્ટનો, અને સામે જ આપણું બાર એરિયા, બાર ટેબલ છે, આવ્યું બાર ટેબલ. અને સીલિંગમાં જે લાઇટો લગાવવાની હતી એ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો આ રહી છે ને, બધી લાગી ગઈ છે. અહીંયા 2 લાઇટોમાં થોડું પ્રોબ્લેમ આવે છે, ઉપર અડી જાય છે તો એ બહાર છે. તો આજે કમ્પ્લીટ કરાવી દઉં. અને આ ટેબલ ઉપર આપણે જે પેન્ટ લગાવવાનું તો એ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અરે આ ફાઇનલ બધું થઈ ગયું છે, જે પેકિંગ કરેલું છે એ બધું ફાઇનલ છે, તમે જોઈ શકો છો હે ને. અને અંદર જે કામ બનાવવાનું છે, દેખો અહીંયા સામાન મૂકવા માટે આ સ્ટોરરૂમ છે, તો સ્ટોરરૂમમાં આપણે ગ્રેનાઇટ લગાવી અને આ જે કબાટ જેવું બનાવ્યું છે. તો ટાઇલ્સ ખતમ થઈ ગઈ છે, તો ટાઇલ્સ, આ ટાઇલ્સ આપણે લગાવી દીધી છે ઉપર, જોઈ શકો છો તમે હે ને. મસ્ત લાગે છે ને, જોરદાર લાગે જો હે ને. તો ફિલહાલ અમે આવ્યા છું કે થિયેટર એરિયામાં, એન્ડ થિયેટર એરિયામાં આપ દેખ સકતે હો, થિયેટર એરિયામાં પણ આપણી લાઇટો લાગી ગઈ છે જો. અને સીલિંગમાં જે લાઇટ આવતી હતી એ લાગી ગઈ છે, અને પેલા જે તારાવાળી લાઇટ, ફાઇબર ઓપ્ટિક લાઇટ બી અહીંયા લાગી ગઈ છે. પણ તમને હું નહીં બતાવી શકું અત્યારે, કે બતાવી દો તમે, કહો તો બતાવી દો, કોમેન્ટ કરીને બતાવી દો. તો ફર્સ્ટ ફ્લોરમાં આના માટે થોડું હિસકા માટે થોડું અટકી રહ્યું છે ફોલ સીલિંગ આપણું, તમે જોઈ શકો છો. તો હિસકા થોડા લૂઝ કરી અને પછી ફિટ કરવા પડશે. તો અત્યારે ફર્સ્ટ ફ્લોરમાં આપણું દેખો આ બધું ફાઇનલ થઈ ગયું છે. આપણે આજે શટર લગાવવા માટે કહી દઈએ, અમને શટર લગાવી દઈએ છે. અને આ પ્રોફાઇલ લાઇટો પણ લાગી ગઈ છે આપણી. અહીંયા આ બે પ્રોફાઇલ લાઇટ છે ને એ બગડેલી છે અહીંયા, તો આજે સારું થઈ જશે. અને બીજું બધું આ તો બધી એસેસરી લાગેલી છે, ખાલી ફ્લશ ટેન્ક બાકી છે બાથરૂમની, એ પણ લગાવી દેશે. અને અહીંયાનો દરવાજો પણ બની ગયો, ફાઇનલ થઈ ગયો છે. તો એ લગાવવાનું આજે સ્ટાર્ટ કરી દેશે, લગાવી દેશે. આ તો બધું ફેબ્રિક આવે છે, તો ફેબ્રિક તો આપણું રેડી થઈ ગયું છે, પણ એ લગાવ ઇન્સ્ટોલેશન બાકી છે એનું, તો એ લગાવી દેશે આજે. અને અહીંયા આગળ જે બાલ્કનીમાં આપણી ફોલ સીલિંગ આવે છે એ પણ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. અને લાઇટનિંગના કટિંગ બી કરાવી દીધા છે આપણે. અને આમાં બી બધું એસેસરી આપણી બધી કમ્પ્લીટ લાગી ગઈ છે. આ સાવર છે, બહુ જ મોંઘો સાવર છે ભાઈ. વેનિટી ટેબલ કહેવાય, વેનિટી ટેબલ, વેનિટી. તો ગાઈસ, બ્લોગ બહુ જ લાંબો થઈ ગયો છે, તો આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. અને ડેલી હવે 1-2 દિવસ છોડીને બ્લોગ આપણો આવે છે, કારણ કે સાઈડમાં જે કામ ચાલી રહ્યું છે એનું એ કામ તમને બતાવું, વારંવાર બતાવું, તમે પણ બોર થઈ જાઓ. એના માટે 2 દિવસ સુધીનું બનાવી દઉં છું વિડીયો અને મોકલું છું અહીંયા તમને હે ને, યુટ્યુબ પર. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ, મળીએ જલ્દી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.